ડોક્ટર કેશવભાઈ પટેલ વલસાડ તાલુકા નીરા તાળગુણ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની આજરોજ યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં ભાજપ અગ્રણી હર્ષદ કટારિયાની એન્ટ્રીના મુદ્દે ભારે હોબાળો થયો હતો. ડોક્ટર કેશવભાઈ પટેલ વલસાડ તાલુકા નીરા તાળગુણ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની 70મી વાર્ષિક સાધારણ સભા નીરા મંડળીના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ પટેલના પ્રમુખપદે મંડળીના શ્રમજીવી વિદ્યામંદિરના પ્રથમ માળે મળી હતી. સભામાં મંડળીના સદસ્યોએ ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આજની સભામાં સૌથી મહત્વનો મુદ્દો વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી તેમજ ભાજપ અગ્રણી એવા હર્ષદ કટારિયાના સદસ્યપદનો રહ્યો હતો. હર્ષદ કટારિયાના સદસ્યપદને લઈ મંડળીના સદસ્ય પ્રકાશભાઈ પટેલ અને એમની ટીમે સખત વિરોધ નોંધાવ્યો હતો, તો સાથે જ રનિંગ કમિટીના અન્ય સદસ્યો દ્વારા પર્સનલ એલિગેશનો કરાયા હતા, જેમાં ભગુભાઈ પટેલ અને રૂપેશભાઈ પટેલે આ બાબતે પોતાનો વિરોધ દર્શાવી કાયદાકીય માર્ગે જવાનું જણાવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપરથી કરવાની પ્રકાશભાઈ પટેલે રજૂઆત કરી હતી. પ્રમુખ બાબુભાઈ પટેલ નિયમ મુજબ વર્ષોથી ચાલી આવેલ પ્રક્રિયા મુજબ ચૂંટણી થશે એવું જણાવી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાવાઈ હતી અને હાથ ઊંચો કરી બહુમતીથી ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી. આજની સભામાં વ્યવસ્થાપક કમિટીની રચના અને હર્ષદ કટારિયાનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો અને આ બંને મુદ્દે બંને જૂથો સામ સામે આવી ગયા હતા અને એકબીજા પર આક્ષેપબાજી કરતા સભામાં ભારે હોબાળો મચ્યો હતો. સભા પૂર્ણ થયા બાદ પ્રમુખ બાબુભાઈ પટેલ અને સદસ્ય પ્રકાશભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ડોક્ટર કેશવભાઈ પટેલ વલસાડ તાલુકા નીરા તાળગોળ ઉત્પાદક સહકારી મંડળીની આજરોજ 70મી વાર્ષિક સાધારણ સભા મળી. અત્યારે તમે જોઈ શકો છો કે પાછળ પણ કેટલો અવાજ આવે છે. સભા અહીંયા સંપૂર્ણ થઈ ઘોષિત કરવામાં આવી છે, પરંતુ સભામાં ખૂબ જ વાદ વિવાદ ચાલ્યા ત્યારે મંડળીના પ્રમુખ આપણી સાથે છે. શું નામ છે તમારું? બાબુભાઈ સોમાભાઈ પટેલ. બાબુભાઈ, જણાવશો કે મંડળીમાં જે રીતના વાર્ષિક સાધારણ સભા હતી ને કેશવભાઈ જેમણે કહેવાય કે લોહી પાણી એક કરીને આ નીરા તાળગોળ જે સંઘ છે આપણું એમને સાચવ્યું હતું અને જે રીતે સભ્યોની જે સદસ્યતા હતી એની પણ ગરિમા અત્યાર સુધી જળવાતી હતી, પરંતુ આજની જે સભા છે એમાં જોયું તો થોડુંક રાજકારણ પ્રવેશી ગયું એવું લાગ્યું અને જે રીતના પ્રકાશભાઈએ વિરોધ નોંધાવ્યો છે, જે એમણે મુદ્દા મૂક્યા છે, એ બાબતે તમારું શું કહેવું છે? હવે આ લઘુમતી જે સભાસદો ખરા ને એ આ રીતનું કૃત્ય કરી રહ્યા છે ને સભાને ખોરવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ સભા જે ખરી ને બે દરખાસ્ત આવી, તેમાં એક દરખાસ્તમાં જે હાથ ઊંચા કરીને પેલા કર્યા એને ચૂંટાયેલા જાહેર કર્યા ને આ લોકોએ તો હાથ પણ નહીં ઊંચા કરી રહ્યા. એ લોકોની જે પ્રક્રિયા છે તે પતાવી અમે ને આ લોકોએ તો એમાં ભાગ બી નહીં લીધો. પછી એ લોકો ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, તમારું શું કહેવું છે? આ બધાને એ લોકો આ ચૂંટણીને કાયદાકીય રીતે યોગ્ય ગણતા નથી. હા, તો એ યોગ્ય તો પછી એમાં પેટા નિયમમાં સુધારો કરીને પછી કરવું પડે ને. બેલેટ પેપર પર કરવું હોય તો એમાં સાધારણ સભામાં સુધારો મૂકવો પડે. હર્ષદ કટારિયા જે એક રાજકીય વગ ધરાવતા વ્યક્તિ છે એમની આમાં એન્ટ્રી થવા જઈ રહી છે અને ભવિષ્ય એ તરફ જઈ રહ્યું છે કે જે વલસાડ સુગર ફેક્ટરીની પરિસ્થિતિ છે, ભવિષ્યમાં જે આપણા માનનીય સ્વર્ગસ્થ કેશવભાઈ પટેલે જે સ્થાપના કરી હતી, કદાચ નીરા તારગોળ સંઘ જે છે આપણું એની પણ એ પરિસ્થિતિ થઈ. શું કેશો એઝ અ પ્રમુખ તમે? એવું કોઈ કારણ નથી ને. જે સભાસદ બનાવવામાં આવે છે એની લાયકાત ને બધું અહીંના વલસાડ તાલુકાના વતની હોય તેને જ બનાવવામાં આવે છે, કાયદેસર રીતે જ બનાવવામાં આવેલો છે. પણ બહુ મોટી મળે નહીં ને સભાને દૂષિત કરવા માટે આ કાવતરું કરેલું છે, બીજું કંઈ નથી. મંડળીના જે પ્રમુખ હતા બાબુભાઈ એમની જોડે વાત કરીએ. અત્યારે આપણી સાથે વર્ષોથી સદસ્યપદે ચાલતા આવેલા એવા પ્રકાશભાઈ પટેલ છે. પ્રકાશભાઈ, જણાવશો આજરો જે અહીંયા સભા થઈ, ખૂબ જ વિવાદાસ્પદ રીતે સભા ચાલી અને કહેવાય કે જે સભાની ગરિમાથી એ જળવાઈ દેખાઈ નહીં આજે જળવાયેલી અને જે રીતના ચૂંટણી પણ થઈ, તમારું શું કહેવું છે? કારણ કે તમે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જો બેન, આમાં એવું છે કે આ જે નીરા તાળગોળ સહકારી મંડળી છે તે ડૉક્ટર કેશવભાઈ પટેલ માજી મહેસૂલ મંત્રી એમણે એમનું સ્થાપન 1952ની અંદર કરેલું અને 1971ની અંદર વલસાડ સુગર ફેક્ટરીનું પણ સાથે નિર્માણ એમણે કરેલું. સુગર ફેક્ટરીની અંદર 71 થી 91 સુધી એવો પ્રમુખ હતા. તે દરમિયાન વ્યવસ્થિત કારભાર ત્યાં ચાલતો હતો અને તે પછી આપણે જોઈ શકીએ છીએ કે આજે સુગર ફેક્ટરીની હાલત જે છે તે ખૂબ જ ખરાબ છે. એનું કારણ છે કે કેશવભાઈ જેવા વફાદાર માણસો એ મંડળીમાં ન રહેવાને કારણે આજે સુગર ફેક્ટરીની હાલત ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં આવી ગઈ છે. બીજી બાજુ આપણે જોઈએ તો આ નીરા તાળગોળ સહકારી મંડળી છે, એ મંડળીની અંદર ડૉક્ટર કેશવભાઈ રતનભાઈ પટેલ સહિત એમની જે ટીમ હતી તે સમયની, એમના દ્વારા 200 વીઘા જેટલી જમીન એ લોકો દ્વારા લેવામાં આવેલી અને એ 200 વીઘા દ્વારા જમીનની અંદર એક સરસ રીતે એ લોકો 60-70 વર્ષ સુધી એમની જાળવણી કરેલી. પણ અત્યારે હાલત એવી થઈ છે
કે ડૉક્ટર કેશવભાઈ રટન ન રહ્યા પછી એ લોકો અંદર સભાસદની મેજોરિટી બનાવવા માટે એમના સગાવાર ચલાવીને સગાવાલાઓને અંદર લીધા છે. અને બીજી બાજુ જે મૂળ સભાસદો હતા એમના જે વારસદારો જે સભાસદ હતા મરણ પામેલા તેમના વારસદારને લેવાની વાત આવે તો એ લોકોએ લેતા નથી. એ બાબતમાં પણ આજે ખૂબ જ વિરોધ થયો છે. ત્યારે બીજી બાજુ આ જે સુગર ફેક્ટરી છે એની અંદર એવા સભાસદોને પણ લેવામાં આવ્યા છે કે જે સભાસદનું આ મંડળી સાથે કંઈ લેવા દેવા નથી, અને એ લોકો સભાના જે નિયમ પેટા નિયમ છે એ પેટા નિયમ પણ આવતા નથી એવા સભાસદોને પણ લીધા છે. ત્યારે એ સભાસદોને જે લીધા છે તેનો અમે આજે વિરોધ પણ કર્યો છે. અને ખાસ કરીને હર્ષદભાઈ કટારિયા કે જેઓ સૌરાષ્ટ્રથી વલસાડ તાલુકાની અંદર આવેલા છે એમને પણ એ લોકો સભાસદ બનાવ્યા. એમને મેં ગંભીર વિરોધ પણ કર્યો છે. વિરોધ એટલા માટે કર્યો છે કે સભાનો એક નિયમ છે, તે નિયમ હું આપણને વાંચીને સંભળાવું છું કે જે વ્યક્તિ વલસાડ તાલુકાના મૂળ રહીશ હશે તે નશામંદી નિરા પ્રવૃત્તિ ગ્રામોદ્યોગ ખેતી અને સહકાર વગેરે પ્રવૃત્તિમાં રસ ધરાવનાર અને મદદરૂપ થતો હોય તેવી વ્યક્તિ, અને નોંધ પણ લખેલી છે અંદર મૂળ રહીશ એટલે વંશ વારસથી મંડળીના કાર્યક્ષેત્રમાં રહેતો હોવો જોઈએ. વંશ વારસ એટલે દાદા પરદાદા એથી રહેતો હોવો જોઈએ. જી એટલે પ્રકાશભાઈ તમારો જે આ મુદ્દો છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આમાં જે છે કેમેરામેન એના પર ફોકસ કરજો જરાક. વંશ વારસથી જતા આવેલ એટલે બાબુભાઈ જે અમને વાત કરી કે મૂળ વતની અહીંયા છે ને જન્મ અહીંયા થયો છે તો શું એ વ્યાજબી ગણાય ખરું? નાભાઈ કટારિયા માટે વંશ વારસથી એટલે દાદા પરદાદાથી રહેતો હોવો જોઈએ. જેટલા અમે મારા દાદાના દાદા હતા, દાદાના પછી મારા ફાધર પછી મેં સભ્ય બહેનો છું એટલે વંશ વારસથી ચાલતા આવેલા હોવા જોઈએ. આ તો હર્ષદભાઈ ભલે આવેલા હશે વલસાડ તાલુકામાં પણ એ લોકો વંશ વારસથી નથી એટલે અમારી અંદર આ પેટા નિયમની અંદર એ લોકો બિલકુલ આવતા નથી એટલે એમને કાઢવા માટે અમે રજૂઆત કરી છે. એ લોકોએ 5 જણની કમિટી પણ બનાવી છે. અને તમે જાણો છો કે નિરા મંડળીનો વ્યવહાર કેટલા વર્ષોથી ખૂબ જ ખરાબ રીતે ચાલી રહ્યો છે. એની અંદર પ્રમુખે મને લિખિતમાં આપ્યું છે કે મને જે મેં પ્રશ્ન હર્ષદ કટારિયાનો પૂછેલો તેનો જૂના પેટા નિયમ મુજબ એ લોકોએ મને લિખિતમાં આપેલું તે મેં આપને બતાવી રહ્યો છું કે આ જે નવા જૂના નિયમ પણ આપેલું. અને એ લોકો ખોટો એટલે આખી સભાને ગુમરાહ કરવાનું કામ અત્યારે કરી રહેલા હતા એનો મેં સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. અને આ બાબુભાઈ જે છે એમને સહકારી આ મંડળી ક્ષેત્રનું કોઈ પણ જ્ઞાન નથી એટલે મારી રજૂઆત એ છે કે એને પ્રમુખ સ્થાનેથી દૂર કરી કોઈ સારો વ્યવસ્થિત મંડળીને જાણકાર હોય અને વ્યવસ્થિત સારી રીતે પ્રમુખપણું સાચવી અને મંડળીની રક્ષા કરી શકે તેવા વ્યક્તિની એ લોકો નિમણૂક કરે તો અમને કોઈ વાંધો નથી. બીજી બાજુ એ લોકો વર્ષોથી એક પરંપરા ચાલી આવેલી છે કે એની અંદર ઇલેક્શન કરે છે, સાધારણ રીતે વરણી કરવાની હોય છે. સભાસદ બેઠા હોય તો એક વ્યક્તિ ભાઈ આને આપણે સભાસદ બનાવવાના 60 માણસોની વરણી કરવાની આવતી હોય છે. ત્યારે એ સભાસદોની વરણી કરવાને બદલે એ લોકો આંગળી ઊંચી કરાવી બહુમતીથી એ લોકો ઇલેક્શનની અંદર કરે છે. અને એના થકી વર્ષોથી ગયા વર્ષે જ 99 વર્ષના અમારા જે વડીલ બુજુર્ગ છે નામ નથી બોલતો પણ એમની ત્યાં એમના પુત્રો સાથે પણ એમનો ઝઘડો ચેલો, એને 2 દિવસ સુધી ખાવાનું પણ નહીં ખાધું કારણ કે પહેલા બાજુ ઊંચી આંગળી કરી એણે આ બાજુ ઊંચી આંગળી કરી એ લડાઈ ઝઘડા અને વિવાદ તટો આવેલો છે. આ લોકોએ ખોટી રીતે સભાસદો બનાવી અને મંડળી પર બહુમતી મેળવી મંડળીને ખતમ કરવા તરફ આ મંડળીને જઈ રહ્યા છે. ત્યારે હવે આપના દ્વારા હું કહેવા માગું છું કે આ મંડળી જે સુગર ફેક્ટરીની જે હાલત થઈ છે તેની પર બટતર હાલત તરફ આ મંડળી જઈ રહી છે. એટલે મેં આ છેલ્લે મારા પાસેની અંદર મેં કીધું છે કે મંડળીને બચાવવાનું કામ અમે કરી રહ્યા છે. પછી જો તમે બચાવવા નહીં માંગતા હોય તો જય શ્રી કૃષ્ણનો સૌનો આભાર એ કહીને મેં મારું વક્તવ્ય પૂરું કર્યું છે. પ્રકાશભાઈ કેશવભાઈ સ્વર્ગસ્થ કેશવભાઈ પટેલે ખૂબ જ મહેનત કરી હતી સહકારી મંડળીને ઊભી કરવામાં, જે એમની દૂરંદેશી હતી આશરે જે 200 વીઘા જમીનની જે વાત ચાલી રહી છે ને અત્યારે એવું લાગી રહ્યું છે કે દલાતરવાણીના રીંગણાની જેમ અહીંયા લાવ કે ભાઈ 2-4 રીંગણા લઉં એ રીતના જે વાત ચાલી રહી છે ને હર્ષદ કટારિયાની એન્ટ્રી કરાવવાની જે વાત છે અત્યારે તમે જે કીધું કે અમે વિરોધ નોંધાયો છે પણ એ લોકોએ તમારો વિરોધ માન્ય નથી રાખ્યો, હવે આગળ શું પ્રોસેસ કરશો તમે, શું પ્રક્રિયા કરશો? બેન આ તો કેવું છે કે અત્યારે તમે પ્રમુખને સાંભળ્યા છે, પ્રમુખ ચકલા ચકલીની વાત કરીને પાણીમાં તરતા ડૂબતા બચાવવાની વાત કરી, હવે ચકલા ચકલીમાંથી હજુ એ લોકો બહાર નથી, નોલેજ નથી વેળારે કેળવી શક્યા તો હવે ચકલા ચકલીવાળા પર આપણે બીજું કોઈ અપેક્ષા પણ નહીં રાખી શકીએ. હર્ષદ કટારિયાને અંડર રાખવા પાછળનું કારણ આ મંડળીની 200 વીઘા જમીન છે અને કેવી રીતે એ મંડળીની જમીન એ લોકો ખોટી રીતે ઉપયોગ કરી મંડળીનું અહિત કરવા તરફ એ લોકો અત્યારે લઈ જવા માંગતા હોય એ રીતે સભાસદોની અંદર લોકો નિમણૂક કરી રહ્યા છે. જી આપણે જોયું કે જે રીતે પ્રમુખે વાત કરીને પ્રકાશભાઈએ વાત કરી કે પ્રમુખ કોઈનું સાંભળતા નથી અને હવે ધીમે ધીમે રાજકારણ સ્વર્ગસ્થ કેશવભાઈ પટેલ દ્વારા નિર્મિત જે નિરા તાળગોળ સંઘ છે એમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં પ્રકાશભાઈ અને એમની ટીમ દ્વારા શું અપીલ કરવામાં આવે છે, કઈ રીતના નિર્ણયો આવે છે અને કઈ રીતના બાબુભાઈની કમિટી એમના નિર્ણયો સામે લડી લેશે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.
જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.